અત્યારે આપણે છીએ રાજકોટમાં જ્યોતિનગર મેઇન રોડ ઉપર પટેલ ડાઇનિંગ હોલમાં, અને અહીંયા મળે છે ફક્ત 70 રૂપિયામાં ચાર જાતના શાક, રોટલી, રોટલા, છાશ પાપડ અને દાળ ભાત, આટલી વસ્તુ મળે છે અને એ પણ ટેસ્ટમાં બેસ્ટ. તો આજે આપણે અહીં ટેસ્ટ કરશું અહીંની ગુજરાતી અનલિમિટેડ થાળીનો. અને અહીંયા આવતા પહેલાં હું તમને અહીંનું એડ્રેસ જણાવી દઉં. હવે આમ તમે જોઈ શકો છો આ જ્યોતિનગર મેઇન રોડ છે, આગળ જશો એટલે કાલાવડ રોડ ઉપર જે ક્રિસ્ટલ મોલ છે તે આવે છે. ક્રિસ્ટલ મોલથી તમે જે ક્રિસ્ટલ મોલવાળી શેરીમાં વળી જશો એટલે જ્યોતિનગર મેઇન રોડ કહેવામાં આવે છે, ત્યાંથી સહેજ આગળ આવશો એટલે અહીં આવશે પટેલ ડાઇનિંગ હોલ. તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે અંદર જઈએ અને અહીંની થાળીનો ટેસ્ટ કરીએ. તો અત્યારે પાર્સલ પેક થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું પેકિંગ, બધું ગરમા ગરમ છે. તમે જોઈ શકો છો સરસ મજાની દાળ છે અને ઢાંકી શાક છે, બટેકાની સુકી ભાજી છે અને આ કયું છે સરસ, અને આ ચોળી બટેકા સરસ જબરદસ્ત. અને આ તૈયાર થઈ રહ્યું છે મસ્ત મજાની સ્વામી રોટી. તો તમે જોઈ શકો છો આ છે આપણી પટેલની ગુજરાતી થાળી, જેમાં તમે જોઈ શકો છો ચાર જાતના શાક છે, પાઉંભાજી છે, દાળ ભાત છે અને રોટલી છે, થેપલા છે, પ્રાઇમ્સ છે, ટમેટા, ડુંગળી અને છાશ, આટલી વસ્તુ છે. જો આ તમે જો મસ્ત મજાનું ચોળી બટેકાનું શાક છે, અને આ છે બટેકાની સૂકી ભાજી, આ છે વટાણા અને આ છે સેવ ટમેટા, અને આ છે દાળ અને ભાત. એ સિવાય છે આ કાયમ ફરસાણમાં એક આઈટમ હોય છે જે અત્યારે આ છે, આજે પાઉંભાજી રાખવામાં આવેલી છે, અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે રોટલી અને થેપલા છે, સલાડમાં ડુંગળી ટમેટા છે અને સાથે છે આ ફ્રાઈમ્સ અને આ છે અહીંની છાશ. તો ચાલો આનો ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો છો આ છે ગુજરાતી થાળી, ચાર જાતના શાક છે, પાઉંભાજી છે, દાળ ભાત છે. સૌ પ્રથમ આપણે રોટી અને સબ્જીથી ટ્રાય કરીશું, અને રોટલી પણ એકદમ સોફ્ટ અને સ્વામીની રોટલી છે. નજીક આવી જાવ, જો આ છે મસ્ત મજાનું ચોળી બટેકાનું શાક, તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ શાક છે અને ગરમા ગરમ રોટલી છે. એકદમ બેસ્ટ છે, શાકનો છે ટેસ્ટ છે એકદમ નોર્મલ છે, જે વધારે પડતા મરી મસાલા નહીં ખાવાથી, જેથી કરીને નાના છોકરાથી માંડીને મોટા વ્યક્તિથી ખાઈ શકે છે. તો ચાલો હવે બીજું છે આપણે બટેકાની સૂકી ભાજી, એ ટેસ્ટ કરીએ. એ બી ઓકે છે, બટાકાનું જે શાક છે તે સોરી બટાકાની જે સૂકી ભાજી છે જે સ્વીટનેસ ઉપર છે અને ટેસ્ટ બી સારો આવે છે. અને આ જે શાક છે તે વટાણાનું શાક છે, એ બી બેસ્ટ છે. બીજા કોઈ શાક તમને ન ભાવતા હોય તો કઠોળનું શાક પણ તમે ઓપ્શનમાં લઈ શકો છો.
એ સિવાય જે ચોથું શાક છે તે છે સેવ ટમેટા. એ બી એકદમ ઘર જેવો ટેસ્ટ છે સેવ ટમેટાના શાકનો. અને મેં તમને અગાઉ પણ ઘણા વિડીયોમાં કહ્યું તેમ સેવ ટમેટાનો શાક જેટલી બી હોટલમાં હશે એનો તમને બધી જગ્યાએ ટેસ્ટ તમને અલગ અલગ આવશે. અને આ છે અહીંની દાળ, દાળ બી એકદમ મસ્ત છે અને ગરમા ગરમ છે. દાળ બી બેસ્ટ છે. અને આ જે અહીંની મરચાંની આઈટમ એ રોજ અલગ અલગ બદલતી હોય છે. આજે અહીં પાઉંભાજી રાખવામાં આવેલી છે તો તેનો ટેસ્ટ કરશું. એ બી બેસ્ટ છે. અને સાથે છે આ છાસ. અને એ સિવાય સલાડમાં બે ઓપ્શન છે, ટમેટા અને ડુંગળી ફ્રેન્ચ છે. અને બપોરના સમયમાં તમે આવશો તો રોટલી અને થેપલા છે. આ બધી જ વસ્તુ ફક્ત 70 રૂપિયામાં અનલિમિટેડ રાખવામાં આવે છે. અને એ સિવાય અહીં ગોળ પણ રાખવામાં આવ્યો છે જે તમે સ્વીટના ઓપ્શનમાં લઈ શકો છો. તો અત્યારે આપણી સાથે છે જયદીપભાઈ, જે આપણી સાથે જમવા બેઠેલા છે, એમની સાથે થોડી વાતચીત કરીશું. શું કહેવાય જયદીપભાઈ, કેટલા સમય થી આવો છો તમે? 4 મહિનાથી. એટલે 5 સિસ્ટમથી છે. બરાબર છે. તો શું કહો, કેવું લાગે છે જમવાનું? તો બહુ બેસ્ટ. બરાબર છે. એ સિવાય અહીં 5 સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે, જેમાં જે સ્ટુડન્ટ હોય, નોકરિયાત વર્ગ હોય, તે લોકો માટે સ્પેશિયલ અહીં ખાસ સુવિધા આપવામાં આવી છે કે ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ થાળી આપે છે. અને જે છૂટક તમે જમવા આવશો તો અત્યારે અનલિમિટેડના 70 રૂપિયા છે. અને 5 સિસ્ટમથી આવશો તો 50 રૂપિયામાં ફક્ત અહીં જમાડે છે. સારું મિત્રો, જો વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશે નવા વિડીયો સાથે. જય માતાજી, જય ભારત. આવજો.